બ્રેક બાદ આપનું સ્વાગત છે અને મહાનગરોમાં જે મતદાન થઈ રહ્યું છે આના ઉપર મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી સતત કરી રહ્યું છે અને આપણે સતત અપડેટ પણ ગ્રાઉન્ડ પરથી આપી રહ્યા છે. બ્રેક પહેલા આપણે સુરતની વાત કરી રહ્યા હતા. ભાજપ કોંગ્રેસ અને આ સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ સાથે જ ઓવેસીની પાર્ટીની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ આમાં મુખ્ય જો સુરતનો આપણે મુદ્દો જ્યારે ચર્ચી રહ્યા હોય ત્યારે પાસ અને કોંગ્રેસને ન ભૂલવું જોઈએ, જેના અંગે આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને મારે જયેશભાઈ પાસે જવું છે. જયેશભાઈ, જે રીતે પાસનો આજે મોહ ભંગ થઈ ગયો છે કોંગ્રેસ તરફથી, શું તેનો ફાયદો બીજેપીને મળશે કે પછી આ લાંબા ગાળે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે? લાંબા ગાળે જોઈએ તો પાસનું નુકસાન કોંગ્રેસને થશે. કોંગ્રેસે હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવીને એના સીઝન્ડ નેતાઓને નારાજ કર્યા છે, એક વાત. બીજી વાત, સુરતમાં જે વરાછાની આજુબાજુ જે વિસ્તાર છે કે જ્યાં પાટીદારો બહુ મોટી સંખ્યામાં છે, ત્યાં કોંગ્રેસ સાથે પાટીદારનો જે મોહભંગ થયો છે, કારણ કે 2015ની ચૂંટણીમાં પાટીદારોએ ખોબલે ને ખોબલે કોંગ્રેસને મત આપ્યા હતા, પણ એ જ પાટીદારે ત્યાર પછી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો અને એ જ પાટીદારે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. એટલે પક્ષ એ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતો જે એક મુદ્દો હાવી રહ્યો હતો, આ વખતે શું થયું છે કે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. એટલે માત્ર પાસના જે વોટ જે છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે વહેંચાઈ જશે, તો અલ્ટિમેટલી એનો એડવાન્ટેજ સમીક્ષક તરીકે મને ભારતીય જનતા પાર્ટીને થતો દેખાઈ રહ્યો છે. અને કોંગ્રેસે પાસ સાથે જે સેટલમેન્ટ કર્યું, એ સેટલમેન્ટમાં ક્યાંક કોઈક જગ્યાએ વ્યૂહરચનામાં ખામી નીકળી રહી છે, કારણ કે માત્ર એક પક્ષ એક જ્ઞાતિને, આમાં ગમે તેટલું તમે ગમે તેટલી એવી વાત કરો પણ જ્ઞાતિ આધારિત રાજકારણ, ચૂંટણીનું રાજકારણ તો છે છે ને છે, એ જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી કઈ થવાનું નથી. જી બિલકુલ. તો વિશ્વમાં જાણીતું ભારત આજે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કોરોના વેક્સિનથી પણ જાણીતું બન્યું છે અને આનું શ્રેય દૂરંદેશી અને દ્રષ્ટવંત આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. સમગ્ર દેશને એમણે એક તાંતરે જોયડો, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે, સંવેદનશીલ, પ્રજાવત્સલ અને પ્રજાહિતલક્ષી કાર્યોમાં સતત કાર્યરત એવા આપણા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી હોસ્પિટલના બિછાનેથી પણ સતત ગુજરાતની નિરંતર ચિંતા કર્યા રાખે છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને, ભારતને સતત વિકાસ આપ્યો છે, વિકાસ કર્યો છે અને ગુજરાતના અને ભારતના નાગરિક તરીકે આપણે આજની લોકશાહીના પર્વમાં આપણી પવિત્ર ફરજ છે કે લોકશાહીના મૂલ્યોને અને વિકાસની રાજનીતિને આપણા મત અધિકાર દ્વારા મત થકી અનુમોદન દઈએ. મતદાન છે આપણી પ્રતિબદ્ધતાની, આપણા માટે, એકબીજા માટે, આપણા દેશ અને વિશ્વ માટે. એટલે એમ કહેવાય છે કે વોટિંગ ઇઝ ધ કમિટમેન્ટ ઓફ આરસેલ્વ્સ, વન અનધર, ધીસ કન્ટ્રી એન્ડ ટુ ધ વર્લ્ડ. મતદાન એ નાગરિક ધર્મવિધિ છે. આજે રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે મતદાન ચાલુ છે ત્યારે હું મતદાન કરવા જઈ રહ્યો છું અને આપ સૌને અપીલ કરું છું કે જલ્દી આપ મતદાન મથક ઉપર પહોંચીને આપની મતદાનની અને સંવિધાનની પવિત્ર ફરજ અદા કરો. જ્યારે મત દેવા આપ જાઓ ત્યારે યાદ રાખજો આયુષ્યમાન ભારત યોજના, માં અમૃતમ વાત્સલ્ય યોજના, આવાસ યોજના,